सिंगल इनहेरिटेंस એટલે કે શું સિંગલ ઇનહેરિટન્સ મતલબ અ સિંગલ ક્લાસ ઇઝ ડીરાઇવ ફ્રોમ સિંગલ બેઝ ક્લાસ એટલે કે એક સિંગલ ક્લાસ ડિરાઇવ કરવામાં આવે અને એનો બીજ ક્લાસ છે એ એક જ હોય મીન્સ ધેટ કે અહીંયા સપોઝ કે ધીસ ઇઝ ધ ક્લાસ એ એન્ડ ધીસ વન ઇઝ અ બેઝ ક્લાસ ધેન ઇફ આઈ ડિરાઇવ ધ ક્લાસ ફ્રોમ ધ ક્લાસ એ ધ નેમ ઓફ ક્લાસ ઇઝ ક્લાસ બી So here you can see that this one is base class. This one is derived. Okay. So this is the single inheritance. It means that if we declare a class A as a base class, then we can derive the properties of class A into the class B, that is a inheritance. And if the base class is 1 and the derived class is 1, then we can say that this is the single inheritance. It means that the single base class is a single derived class. એટલે કે સિંગલ ઇનહેરિટન્સ ની અંદર શું હશે કે એક બેઝ ક્લાસ હશે અને એક જે છે એ ડિરાઇવ ક્લાસ હશે એટલે કે એક બેઝ ક્લાસ અને એક ડિરાઇવ ક્લાસ એટલે કે આ જે સ્ટ્રક્ચર તૈયાર થયું તો આ જે છે એને કહેવાશે સિંગલ ઇનહેરિટન્સ સિંગલ ઇનહેરિટન્સ એટલે કે એની અંદર એક બેઝ ક્લાસ હોય એક ડિરાઇવ ક્લાસ હોય અને ક્લાસ એ ની પ્રોપર્ટીઝ છે ક્લાસ એ ને રીયુઝ કરી અને ક્લાસ એ રીક્રિએટ કરવામાં આવે અને ક્લાસ એ ની પ્રોપર્ટી ની માં યુઝ કરવામાં આવે ધીસ ઇઝ કોલ્ડ એઝ અ સિંગલ ઇનહેરિટન્સ ઓકે અને એના વિશે પ્રોગ્રામ જે છે એ આપણે ગયા લેક્ચર ની અંદર જોયો હતો હવે જે છે એ આજે આપણે જોઈએ છીએ નવું ઓકે કે મેકિંગ અ પ્રાઇવેટ મેમ્બર ઇનહેરિટ એટલે કે ક્યારેક તમારો પ્રાઇવેટ મેમ્બર ને ઇનહેરિટ કરવો પડે તો એ કેવી રીતે કરવાનું ઓકે એમાં કંઈ ખાસ છે નહીં પણ એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ ઓકે તો મેકિંગ અ પ્રાઇવેટ મેમ્બર પ્રાઇવેટ મેમ્બરને આપણે જે છે એ કેવી રીતે ઇનહેરિટ કરી શકીએ ફર્સ્ટ ઓફ ઓલ આપણને ખબર છે કે ભાઈ વી કેન નોટ ઇનહેરિટ પ્રાઇવેટ મેમ્બર ઓકે એટલે કે આપણે જે છે એ પ્રાઇવેટ મેમ્બરને ઇનહેરિટ કરી શકીએ But if we want to make it possible, then we have to change a visibility mode
प्राइवेट टू पब्लिक, એટલે કે જો આપણે પ્રાઇવેટ મેમ્બર ને જે છે એ એની પ્રોપર્ટી અથવા તો એને ઇનહેરિટ કરવું હોય તો એની જે છે એ આપણે શું કરવું પડે તો કે વિઝિબિલિટી મોડ જે છે એ ચેન્જ કરવો પડે, વિઝિબિલિટી મોડ ચેન્જ કરવો પડે, મીન્સ ધેટ એને પ્રાઇવેટ થી પબ્લિક કરી દેવું પડે અથવા તો પ્રાઇવેટ થી પબ્લિક કરવું પડે. એટલે કે ઇફ વી વોન્ટ ટુ મેક ઇટ પોસિબલ, ઇટ મીન્સ ઇફ વી વોન્ટ ટુ ઇનહેરિટ ધ private member of the base class, then we have to change the visibility mode of the particular member that from the private to the public. Okay, but when we derive or sorry when we change the visibility mode, then our data item facility become તો મતલબ શું કે એનાલિસ્ટ જે છે એ આપણે ખરેખર ડેટા હાઇડિંગ ફેસિલિટી માટે એને પ્રાઇવેટ રાખ્યું હતું એ વસ્તુ પોસિબલ થાય નહીં, પછી જે છે એ હાઇડ થઈને નહીં એ ઓપન થઈ જાય. ધીસ વેન યુ ચેન્જ ધ વિઝિબિલિટી મોડ ફ્રોમ ધ પ્રાઇવેટ ટુ ધ પબ્લિક ધેન ધ પર્ટીક્યુલર ડેટા મેમ્બર બીકમ ઓપન, ઇટ મીન્સ ધેટ એનીવન કેન યુઝ ધેટ ડેટા મેમ્બર ઇનસાઇડ ધ ક્લાસ ઓલસો એઝ વેલ એઝ ધ આઉટસાઇડ ઓફ ધ ક્લાસ. એટલે કે જ્યારે તમે કોઈ ડેટા મેમ્બર ને પ્રાઇવેટ માંથી પબ્લિક કરો છો તો એ વખતે શું થાય છે કે એ ડેટા મેમ્બર જે છે એ ક્લાસની અંદર તો છે પણ ક્લાસની બહાર પણ કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકે, યુઝ થઈ શકે છે. સો ન્યુ વિઝિબિલિટી મોડ ઇઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન ધેટ ઇઝ અ પ્રોટેક્ટેડ એન્ડ for that it means if you want to make the private member inherited or thought of inheritable, then you can change the visibility mode from private to protected. Okay, એટલે કે protected જે છે એ visibility mode જે છે એ available થયું, કારણ કે આપણે જો private ને public કરી દઈએ તો એ વસ્તુ જે છે એ એનો disadvantage કે હોય, કારણ કે આખું વિપરીત છે. private it means કોઈ access ના કરી શકે, public it means કે બધા જ access કરે. But this is the solution of private to make it public that one is protected. So when you set the visibility mode as a protected, then what happened? Public member of base class become protected. It means the protected data member used in only a base class as well as the derived class as it. એટલે કે જ્યારે તમે કોઈ પબ્લિક જે પબ્લિક ડેટા મેમ્બર ને
protected derive કરો છો સેમ આ protected ક્લાસ માં તો એ પણ શું બની જશે protected અને તમે જે કોઈ પણ ડેટા જે protected બનાવ્યો છે એ ડેટા ને તમે એના બેઝ ક્લાસ માંથી derive ક્લાસ માં derive કરો તો એ વખતે પણ એક protected જ રહે છે એટલે કે આપણે protected જ્યારે security મોડ ભણ્યા હતા ત્યારે જોયું હતું કે also protected member of base class become protected એટલે કે આપણે કોઈ પણ derived class છે કોઈ નવો class છે એ protected derive કરીએ તો base class નો public member પણ protected થઈ જાય અને base class નો protected member પણ protected જ રહે it means that when you change the disability mode from the private to protected it means that you can inherit the protected member of the base class into the derived class as a protected એટલે કે protected જે છે પર્ટીક્યુલર એક ક્લાસ માં સાથે જે છે એને ડિરાઇવ કરે એ ક્લાસ ની અંદર જે છે એ યુઝ થઈ શકે બાકી ટુ આઉટસાઇડ ઓફ ધ ક્લાસ ઓર ડાયરેક્ટ ઓબ્જેક્ટ થ્રુ એક્સેસ થઈ શકે નહીં ઓકે સો ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ યુઝિંગ વિચ વી કેન મેક અ પ્રાઇવેટ મેમ્બર ઇનહેરિટેબલ ઓર વી કેન સે ધેટ ઇટ ઇઝ ઇનહેરિટેડ ફ્રોમ ધ બેઝ ક્લાસ ઇનટુ ધ ડિરાઇવ્ડ ક્લાસ So this is the making a private member inherited or inheritable. Okay. So this is the one question which you have to write in the book that how to make the private member inheritable. Okay. How to make the private member inheritable? That is the question one. Okay. So now we are going to learn the second theory that is a multiple inheritance okay please remember that multiple inheritance and multi-level inheritance that are the different things okay so don't mix up it so now multiple inheritance it means in multiple inheritance sorry there is more than one base class એક કરતા વધારે બેઝ ક્લાસ હોય અને સિંગલ જે છે એ ડિરાઇવ ક્લાસ હોય તો આ પ્રકારનો જે ઇનહેરિટન્સ છે એને મલ્ટીપલ ઇનહેરિટન્સ કહેવામાં આવે છે સો ઇન ધ મલ્ટીપલ ઇનહેરિટન્સ ધેર આર મોર ધેન વન બેઝ ક્લાસ એન્ડ ધ સિંગલ ડિરાઇવ ક્લાસ સો ધીસ કાઇન્ડ ઓફ ધ સિચ્યુએશન ઇઝ નોન એઝ અ મલ્ટીપલ ઇનહેરિટન્સ સો લેટ્સ સી ધ એક્ઝામ્પલ
So in the example, multiple inheritance. Okay, so let's start. First, hash include iostream dot h. Then first we take class student. In this class we declare integer roll number and character name of 20. ओके એટલે કે આપણે જે છે ક્લાસ ડિક્લેર કરે છે સ્ટુડન્ટ આપણો કે જે ની અંદર એક રોલ નંબર અને કેરેક્ટર નેમ આ બે પ્રકારના જે છે એ આપણે વેરિયેબલ લીધા છે અને હવે જે છે આપણે શું કરીએ છે બે મેથડ લખીએ છીએ એટલે કે public okay void input student જે છે એના ડેટા આપણે શું કરવાના છે ઇનપુટ કરવાના છે એટલે આપણે અહીં લખીશું cout enter the roll number અને CE આ જે છે આથી શું થઈ જશે તો કે નામ ઇનપુટ થઈ જશે હવે બીજી રીતે આઉટપુટ તો કે એની અંદર આપણે શું લખીશું સી આઉટ નેમ ક્લાસ એક્ઝામ જેની અંદર આપણે જે છે ઇન્ટીજર m1 m2 અને m3 એવા જે છે એ ત્રણ આપણે શું કરીએ છીએ વેરિયેબલ લઈએ છીએ અને ઇન્ટીજર પર્સન્ટેજ ઓકે આ જે છે એ આપણે વેરિયેબલ લીધા છે હવે જે છે એ આપણે શું કરીએ છીએ તો કે એને જે છે એ અને આપણે જે છે એ આની અંદર જે છે એ ઇન્ટીજર m1 m2 m3 માર્ક્સ અને લીધા છે 3 માર્ક્સ બરોબર છે હવે જે છે એ આપણે એને શું કરાવડાવીએ છીએ તો એન્ટર કરાવડાવીએ પબ્લિક અને અહીંયા જે છે એ આપણે લખીએ છીએ કે વોઇડ ઇનપુટ ex સેના માટે કે માર્ક્સ એન્ટર કરાવવા માટે તો cout
एंटर द मार्क्स वन ओके अने सी ई सेमास्टर तो से तो के एम वन के अंदर स्कोर तो से सी आओ एंटर द मार्क्स टू सेमास्टर तो से तो के सी ई एम टू मास्टर तो से अरे जो छे ए सी आओ एंटर द मार्क्स थ्री एक जमा स्कोर तो से तो क्या सी ई एम थ्री ने अंदर मार्क्स स्कोर तो से अरे आप ही जैसे मेथड पूरी तो से ओके सो दिस इज द इनपुट मेथड અને એવી રીતે જે છે કે આપણે શું કરવાનું છે તો કે આઉટપુટ મેથડ લખવાની છે ઓકે પણ સૌથી પહેલા આપણે રિવાઇઝ કરી લઈએ એટલે કે જ્યારે પછી આને પૂછવું હોય તો પૂછી શકાય તો સૌથી પહેલા જે છે સ્ટુડન્ટનો ક્લાસ કીધો છે જેની અંદર આપણે રોલ નંબર અને નેમ જે છે એ એન્ટર કરાવડાયા છે ઓકે એટલે કે બે વેરિયેબલ લીધા છે રોલ અને નેમ નેમ નામના ધેર આર ટુ વેરિયેબલ ધેટ ઇઝ ધ નેમ વિથ ધ રોલ નંબર એન્ડ નેમ ઓકે એની અંદર શું કર્યું છે તો આપણે બે સ્ટુડન્ટ ની જે છે ઇન્ફોર્મેશન આપણે ઇન્સર્ટ કરાવવાની છે અને સાથે આપણે એને જે છે એ આઉટપુટ માં પ્રિન્ટ કરાવવાની છે અને પહેલો સ્ટુડન્ટ લીધો છે હવે જે છે એ એક્ઝામ નામનો એક ક્લાસ લીધો છે અને આ જે છે એ ડેટા એને પ્રોટેક્ટેડ કરતો છે એટલે કે પ્રોટેક્ટેડ ઇટ મીન્સ કે આ જે ત્રણે ત્રણ વેરિયેબલ જે છે એ કેવા થઈ જશે હવે પ્રોટેક્ટેડ બે અલગ એવા હતા તો કે પહેલા જે હતા એ પ્રાઇવેટ હતા કેમ કારણ કે વેન ધી ડિક્લેર વિધાઉટ ધ વિઝિબિલિટી મોડ ધેટ ધ બાય ડિફોલ્ટ વેરિયેબલ બીકમ્સ અ પ્રાઇવેટ ઓકે બટ વેન વી ડિક્લેર ધ પર્ટીક્યુલર વિઝિબિલિટી મોડ પ્રોટેક્ટેડ ધેન ઇટ બીકમ્સ અ પ્રોટેક્ટેડ હવે જે છે કે આપણે આગળ જોઈએ છીએ આને તો क्लास जैसे आपके हमने चालू ले से ओके तो हो गए void output ES ओके અને અહીંયા આપણે લખીએ છીએ मार्क वन कितना है तो एम वन कितना कि पची जैसे यहाँ आप लिखिए जैसे सी आओ मार्क टू कितना है तो एम टू कितना सी आओ मार्क थ्री કેટલા હશે કે એમ થ્રી જેટલા ઓકે અહીંયા આપણો જે છે ક્લાસ પૂરો થાય છે એટલે કે અહીંયા જે આપણે ક્લાસ ચાલુ કર્યો હતો એક્ઝામ તો એક્ઝામ ની અંદર આપણે બે મેથડ લીધી છે સૌથી પહેલા જે છે મેથડ ની અંદર આપણે શું કરીએ છીએ માર્ક્સ એન્ટર કરાવીએ છીએ અને બીજો ક્લાસ છે એની અંદર જે છે કે આપણે સોરી બીજી મેથડ છે લીધી છે તો મેમ્બર ફંક્શન લીધું છે કે એની અંદર આપણે શું કરાવીએ છીએ તો માર્ક્સ એન્ટર કરાવીએ છીએ અને આપણે આઉટપુટ કરાવીએ છીએ હવે જે છે એ આપણે નવો ક્લાસ બનાવવાનો છે ધેટ વન ઇઝ ધ ડિરાઇવ ક્લાસ ઓકે તો હવે જે છે આપણે ડિરાઇવ ક્લાસ બનાવીશું સેનો ઉપયોગ કરી એટલે કે સ્ટુડન્ટ અને એક્ઝામ નો ક્લાસ છે એને આપણે ડિરાઇવ કરી નવો ક્લાસ છે બનાવવાનો છે ઓકે એટલે કે સપોઝ કે આપણે બનાવીએ છીએ ક્લાસ રીઝન અને હવે જે છે એ આપણે કોઈ ક્લાસ છે ને આપણે પબ્લિકલી ડિરાઇવ કરીએ છીએ એટલે કે પબ્લિક સ્ટુડન્ટ અને પબ્લિક એક્ઝામ ઓકે એટલે
टोटल टोटल नाम त्रीजो एक वेरिएबल लीए छे अहीं फ्लोट परसेंटेज ओके तो अहीं जे छे ए आपणे बे वेरिएबल लीधा छे फ्लोट टोटल अने फ्लोट सॉरी इंटीजर टोटल अने फ्लोट जे छे ए परसेंटेज ની અંદર છે હવે જે છે એ અહીંયા આપણે એક મેથડ બનાવી છે પબ્લિક અને જેની અંદર આપણે જે છે એ એક મેથડ છે ડિસ્પ્લે નામ આની અંદર શું થઈ જશે બધે બધું જે છે એ એક્ઝામ અને રિઝલ્ટ ની બધી ઇન્ફોર્મેશન જે છે અહીંયા સ્ટોર થઈ જશે એટલે કે સૌથી પહેલા જે છે એ આપણે શું કરવાનું છે તો કે टोटल इज इक्वल टू एम वन प्लस एम टू प्लस एम थ्री એટલે કે ટોટલ કેટલું થશે તો કે આ ત્રણનો જેનો સરવાળો થશે એમ પછી બીજું શું આવશે તો કે ફ્લોટ પરસેન્ટેજ અને પરસેન્ટેજ માટે આપણે શું કરી શકો તો કે ટોટલ ડિવાઇડેડ બાય 3 ઓકે मल्टीप्लाई बाय 100 तो जेटलू टोटल થશે ઓકે 300 માંથી જેટલું સપોઝ કે ટોટલ થયું તો જે અચ્છા છે તો પરસેન્ટેજ ઇઝ ઇક્વલ ટુ टोटल डिवाइडेड बाय 3 ओके એટલે કે ટોટલ ડિવાઇડેડ બાય 3 જે છે એટલા એના પરસેન્ટેજ થશે હવે જે છે એ આપણે શું કરીએ છીએ તો કે આપણી જે મેથડો છે ને એ આપણે બોલાવવાની છે કઈ કઈ તો આઉટપુટ એસટી એ આપણે અહીંયા ફંક્શન કોલ કરીએ છીએ ઓકે બીજી છે આઉટપુટ आउटपुट एग्जाम और आउटपुट स्टूडेंट ये બે જે છે એ મેથડ અહીંયા આપણે કોલ કરાવડાય છે સાથે સાથે જે છે એ આપણે આ જે છે માર્ક્સ આપણે પ્રિન્ટ કરાવડાય છે એટલે કે સી આઉટ ટોટલ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે તો ટોટલ છે બરોબર છે અને સાથે જે છે એ એના પરસેન્ટેજ કેટલા થશે તો સી આઉ પરસેન્ટેજ ઇઝ ઇક્વલ ટુ પી આર ઓકે અહીંયા જે છે એ આપણો ક્લાસ પૂરો થશે હવે જે છે એ હવે જે છે એ આપણે શું કરીશું આને તો કે હવે આપણો મેઇન ક્લાસ લખી કયો તો કે ઇન્ટીજર મેઇન કે મેઇન ક્લાસ ની અંદર પછી આપણે શું કરવાનું છે તો કે બધે બધી મેથડ જે છે એ કોલ કરાવવાની છે એટલે કે આપણે અહીંયા લખીશું સપોઝ કે રિઝલ્ટ આર ઓકે હવે જે છે એ આર વર્ડ ડોટ इनपुट एसटी ओके आर वन डॉट इनपुट ईएक्स अने आर वन डॉट डिस्प्ले ठीक रिटर्न जीरो अने તો હવે આનાથી શું થઈ જશે તો જુઓ અહીંયા શું કર્યું છે તો કે આપણે રિઝલ્ટ નામનો ડિરાઇવ ક્લાસ બનાવ્યો છે કે ઈએસ વન ઇઝ ધ ડિરાઇવ ક્લાસ કે એન્ડ ધીસ બોથ આર ધ
बेस क्लास એટલે કે આ બંને જે છે એ ડિરાઇવ ક્લાસ છે અને આ જે છે એ બેસ ક્લાસ છે સોરી આ જે છે એ ડિરાઇવ ક્લાસ છે આ બંને જે છે બેસ ક્લાસ છે ઓકે આ બે આ જે છે એ બંને ટોટલ અને પર્સન્ટેજ છે એ આપણે શું કર્યું છે આ જે છે એ ટોટલ અને પર્સન્ટેજ જે છે એ એના બે વેરિયેબલ લીધા છે અને પછી આપણે એક મેમ્બર ફંક્શન બનાવ્યું છે જેનું નામ છે ડિસ્પ્લે જેની અંદર આપણે શું કરીએ છીએ તો કે ટોટલ એટલે કે m1 m2 m3 અને પર્સન્ટેજ એટલે ટોટલ ડિવાઇડેડ બાય 3 તો હવે જે છે કે આપણે અહીંયા આઉટપુટ st અને આઉટપુટ ex તો તમને ખબર છે કે this method is available in the class student and this method is or this member function is available in class exam પણ આપણે જે છે એ રિઝલ્ટ નામના ક્લાસમાં પણ આપણે મેથડ અથવા તો આપણે મેમ્બર ફંક્શન યુઝ કરી શકીએ છીએ વાય બીકોઝ વી ડી ધીસ ઇઝ ધ બેઝ ક્લાસ ફ્રોમ વિચ વી ડિરાઇવ ધ ન્યુ ક્લાસ ધેટ વન ઇઝ અ રિઝલ્ટ ઇટ મીન્સ ધેટ ધીસ બોથ આર ધ બેઝ ક્લાસ એન્ડ ધીસ વન ઇઝ ધ ડિરાઇવ ક્લાસ ઓકે સો વી યુ વી કેન યુઝ ધ મેમ્બર ફંક્શન ઓફ ધીસ બોથ ક્લાસ ઇન ધ પર્ટીક્યુલર ક્લાસ ઓકે એન્ડ ધ આઉટપુટ ઓફ ધીસ વન this total and percentage is here that see our total is equal to total and see our percentage is equal to p here and now in the main class we declare the object that one is r1 of the class result this is the derived class okay અને આપણે જે છે એ અહીંયા આ જે મેથડ આપણી જે છે એ क्या क्या क्लास में अवेलेबल है तो क्लास स्टूडेंट में छे हां नीचे वाली जो छे तो ये है क्लास एग्जाम में बट वी कैन यूज दैट होल द मेंबर फंक्शन और द मेथड बिकॉज़ वी इनहेरिट द क्लास दैट इज द रिजल्ट फ्रॉम द स्टूडेंट एग्जाम ओके सो द सेकंड क्वेश्चन इज यू हैव टू एक्सप्लेन द मल्टीपल इनहेरिटेंस विद द यूज ऑफ एग्जांपल okay so in this lecture I give you the two question the first one is the small question that is how to make a private member inheritable and the second question is the example of explain the in multiple inheritance